વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ધોરાજીમાં પાલિકા તંત્રની ઇમારત જર્જરિત થઈ ગઈ છે, તેમજ ધોરાજીમાં મુખ્ય બજારો સહિત 18 જૂની બિલ્ડિંગો પણ જર્જરિત થઈ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ધોરાજીમાં પાલિકા તંત્રની બલિહારી મોતના મજલા સમાન ઊભી જર્જરિત દિવાલો અને મકાનોના કાટમાળથી લોકો ભયભીત છે. ધોરાજી શહેર રાજાશાહીના ટાઈમમાં સુંદર અને વિકસિત શહેર ગણાતું હતું. રાજા ભગવતસિંહજીના સુંદર ટાઉન પ્લાનથી આ શહેરને અનોખો આકાર પ્રાપ્ત કરેલ હતો, પરંતુ વર્ષો વીતી ગયા પછી હાલ ધોરાજીમાં જર્જરિત ઇમારતોથી લોકો ભયભીત છે. થોડા દિવસ અગાઉ ધોરાજી મામલતદાર ઓફિસ નજીક એક જર્જરિત બિલ્ડિંગનો એક ભાગ ધરાશયી થતાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ જવાબદાર તંત્રના અધિકારીઓએ ઘોડા ભાગે તબિયત તાળા મારવા જેવી સ્થિતિ સર્જી હતી. અકસ્માત થયા બાદ જર્જરિત બિલ્ડિંગને તોડી પડાયેલી હતી, પરંતુ એક બિલ્ડિંગ તોડી પાલિકાએ ધન્યતા અનુભવી હતી. શહેરના ગૃહિણી ઉર્મિલાબેન જેઠવા જણાવે છે કે સરકાર ગરીબોને મફત ઘર આપવાની વાતો તો કરે છે, પરંતુ માત્ર જાહેરાત કરે છે અને ગરીબો ઘર વિહોણા રહે છે. અને ધોરાજીમાં અનેક મકાનો જર્જરિત છે, ક્યારે પડે તેની રાહ જોવાય છે, અને જ્યારે પડશે અને કોઈની જાનહાનિ થશે તો કોણ જવાબદાર? એ ધોરાજીની પ્રજા જેતપુર સરકારી તંત્રને પૂછે છે. અમે આ મકાન જર્જરીમાં રહે છે, અમને રાતના નીંદર નથી આવતી હોતી, અમને બીક લાગે છે રાત વરાત, પવનની ક્યારે પડી જાય આનું કાંઈ નક્કી નથી હોતું. નગરપાલિકા વાળાને અમે ફોર્મ ભરેલા છે 3.5 લાખનું, હજી કોઈ સહાય આવી નથી. અમને એ કહે છે પાસ થઈ ગઈ છે ઉપરથી, કહે છે હજી અમને કોઈ જવાબ દેતું નથી આની અંદર. આના માટે અમે શું કરીએ? હવે તંત્ર જાગે તો અમને જવાબ આપે ને, નકર કાંઈ નથી થતું અમારું તો. આની અંદર પૈસા નથી અમારી પાસે, અમે ગરીબ માણસ જવું ક્યાં? રોડમાં જે મકાન જર્જરી હોય અને એવી પોઝિશનમાં હોય તો ક્યારે પડે તેનું કંઈ નક્કી ન હોય. અને બચ્ચાની સ્કૂલોની ગાડીઓ નીકળતી હોય, બસો નીકળતી હોય, નાના વાહનોમાં છોકરાઓ નીકળતા હોય, અને કોઈ પણ જાતનું નગરપાલિકા યા તંત્ર તેમાં ધ્યાન આપતું નથી. તે બદલ ધ્યાન આપવા અમે આ ન્યૂઝમાં આપેલ છીએ. તેની અરજી વારંવાર કરેલ, પણ નગરપાલિકાએ ધ્યાન દીધેલ નહીં. ને તે જર્જરિત મકાન નીચે પડેલ, પણ કોઈને હાનિકારક થયેલ નહીં. સાંજની તમે પડેલ, પણ કોઈને લાગેલ નથી. એના બાજુનું મકાન પણ એ રીતનું જ છે. હજી પણ જાગૃત નાગરિકો છે જેઓ પોતાની જૂની ઇમારત છે એને દૂર કરવા માટે જાતે નગરપાલિકાની એપ્લિકેશન કરી રહ્યા છે. તેવી ઘણી બધી ઇમારતોને ઉતારી આપવા માટે પરવાનગી પણ આપવામાં આવે છે. આમ છતાં નગરપાલિકા પોતે હાલમાં સર્વે કરી રહી છે અને આવી જર્જરિત ઇમારતો છે ને એને તમામના માલિકોના નામ સરનામા મેળવી મુનાફ બકાલી સાથે કિશોર મારુ, CN24 ન્યૂઝ, ધોરાજી.